પોરબંદરમાં આરટીઈ એડમિશન માટે જરૂરી આવકના દાખલા માટે તલાટી સમયસર કચેરીએ ન આવતા અરજદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને શિવસેનાને જાણ કરવામાં આવતા શિવસેના દ્વારા દરમિયાનગીરી કરી દાખલાની કામગીરી શરૂ કરાવી હતી. પોરબંદરમાં હાલમાં આરટીઈ અંતર્ગત એડમિશનની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં આવકના દાખલાની જરૂર રહે છે. આથી અરજદારોએ આ માટે જનસેવા કેન્દ્ર ખાતે ફોર્મ ભર્યું હતું, ત્યારે જનસેવા કેન્દ્ર દ્વારા તેઓને નજીકમાં આવેલ જૂની કલેક્ટર કચેરી ખાતે સિટી તલાટીની ઓફિસ ખાતેથી દાખલો લેવા જણાવ્યું હતું. આથી આજે મોટી સંખ્યામાં અરજદારો તલાટીની કચેરી ખાતે દોડી ગયા હતા, પરંતુ અહીં તાળું જોવા મળતા અરજદારોએ તલાટીને ફોન કરતા પોતે ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત હોવાથી બપોરે 12 વાગે આવવા જણાવ્યું હતું. આથી લોકો 12 વાગ્યા સુધી ત્યાં જ રાહ જોઈને બેઠા હતા. 12 વાગ્યે પણ તલાટી ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ફરી ફોન કરતા તલાટીએ ફોન પણ ઉપાડવાની તસ્દી લીધી ન હતી. આથી સ્થાનિકોએ આ અંગે શિવસેનાને જાણ કરતા શિવસેના જિલ્લા ઉપપ્રમુખ ભગવાનજીભાઈ ચાવડાને તુરંત ત્યાં દોડી ગયા હતા અને નાયબ મામલતદારને તલાટી હાજર ન હોવાથી અરજદારોના દાખલા કાઢી દેવા રજૂઆત કરી હતી. આથી નાયબ મામલતદારે તુરંત દાખલા કાઢી આપવાની કાર્યવાહી કરતા મામલો થાળે પડ્યો હતો. આ અંગે સિટી તલાટી જયેશ ચેથવાને પૂછતા તે ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત હોવાથી સમયસર કચેરીએ પહોંચી શક્યા ન હોવાનું જણાવ્યું હતું. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. મારું નામ સાગર પ્રવીણભાઈ જોશી, હું આશાપુરા વિસ્તારમાં રહું છું. ત્યાંથી આવેલો છું આવકના દાખલો કાઢવા માટે. 20 તારીખે હું આવ્યો હતો જનસેવા કેન્દ્રમાં કઢાવવા માટે, તો ત્યાંથી મને કાઢી દીધો હતો. પછી એવું મને કીધું હતું મને કે 22 તારીખે તમે આવજો, તો ત્યાં સવારે ગયા તો એને એમ કીધું કે તમે બાજુમાં કલેક્ટર ઓફિસ જૂની છે ત્યાં જાઓ, તમને ત્યાંથી આપી દેશે. અહીંયા આવ્યા તો તાળું હતું, 10 વાગે અમે આવ્યા, તો સાહેબને ફોન કર્યો તો એને કીધું હું 12 વાગે આવું છું. 12 વાગે આવે છે એમ કીધું, કન્ફર્મ કરવા માટે પાછો ફોન કર્યો તો કે હવે હું કલેક્ટર ઓફિસે છું, ત્યારનું તાળું છે, અમને કોઈ અહીં જવાબ દેતું નથી, કોઈના ફોન ઉપાડતા નથી, અત્યારે હાલની તકમાં હજી કોઈના ફોન ઉપાડતા નથી. મારું નામ નિરેનભાઈ મનસુખભાઈ દુધૈયા. હું તો સવારે 10 વાગે દાખલો લેવા આવ્યો બાજુમાંથી, તો ત્યાંથી મને કે જૂની કલેક્ટર ઓફિસે જવાનું. ત્યાં આવ્યા તો આ બીજા મારી પહેલાં ઊભા હતા અને આ ઓફિસે તાળું મારેલું છે અને એના મોટા મેડમ છે સિનિયર, એનો ફોન નથી ઉપાડતા. એ ભાઈએ ફોન કર્યો, એનો ન ઉપાડ્યો, બે ફોન વાત કરીને કે આટલા વાગે આવું ને આટલા વાગે આવું બરાબર. ત્યાર પછી મોટેમનો ફોન નથી ઉપાડતા. અંદાજે કેટલા હશે? 20-22 લોકો અંદાજે છે અહીંયા. કેટલી કલાક બેઠા છે? 10 વાગ્યાના અમે બધા બેઠા છીએ. ભગવાનજીભાઈ ચાવડા, શિવસેનાનો જિલ્લાના ઉપપ્રમુખ. તલાટી મંત્રી દાખલા નતા કાઢી દેતા અને આઈટીયુમાં તાત્કાલિક જરૂર હતી, છતાંય 3 દિવસથી બધા ધક્કા ખાતા બહુ મોટી સંખ્યામાં અને કોઈ હાજરી દેતા નતા. પછી મામલતદારને રજૂઆત કરતા તાત્કાલિક શિવસેના આવ્યા, પછી તાત્કાલિક એને દાખલા કાઢવાની કામગીરી કરી.